G6 न्यूज चैनल में तमाम दर्शक मित्रों हार्दिक स्वागत छे। हूँ छू फरहान वोरा। आवो एक नजर करिए आज दिन नवी हेडलाइंस तरफ। 26 जानुआरी प्रजासत्ताक पर्व की राज्य कक्षा की बोटाद खाते उजवनी में गुजरात राज्य मुख्यमंत्री तेमज राज्यपाल हाजर रहा। राष्ट्रध्वज फरकावी हाजर तमाम लोग राष्ट्रध्वज ने सलामी आपी। अलग अलग केडरना पोलिस जवानों द्वारा परेड योजी बाइक स्टंट तेमज अश्व और डॉगना करतब लोग आकर्षण केन्द्र बनया। 26 जानुआरी की अमदावाद में अनोखी रीते उजवनी करवामां आवी हती। मर्सडीज ऑडी जेवी कार खरीदवानुं लोकोनुं सपनुं होय छे त्यारे लोकोनी ड्रीम कारमां आजे एक संस्था द्वारा अनाथ बाळकोने राइड करावी 26 जानुआरीनी उजवणी करवामां आवी हती। बाळकोने राइड कराव्या बाद सन्मानपूर्वक जमाडवामां पण आव्या हता। अमदावादमां ताजेतरमां बिग बॉय टॉयज नामनो शोरूम शरू थयो छे। आ शोरूममां करोड़ो रूपियानी कारनी खरीद वेचाण थाय छे त्यारे कंपनीनी तथा सामाजिक संस्था द्वारा साथे मळी अनाथ बाळकोने आजे ऑडी अने मर्सडीज सहितनी ओपन कारमां અમદાવાદની રેડ કરવામાં આવી હતી। રાજકોટમાં ગણતંત્ર દિવસ નિમિત્તે 251 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે બાલભવનથી રામનાથપરા સુધી તિરંગામય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું બાલભવનના મુખ્ય ગેટ પાસેથી યાત્રાનું પ્રસ્થાન થયું, જે વિવિધ વિસ્તારોમાં ફરી રામનાથપરા ખાતે સમાપન થયું હતું। આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતાનો ફ્લોટ સહિત કુટીર તથા 251 ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ હતો। નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ભારત માતાનું ફૂલ અને કુમકુમ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિવસે સુરતીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા સચિન ખાતે ભવ્ય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। હાજર તમામ લોકોને મેયરે સંબોધિત કર્યા હતા। તેમણે કહ્યું કે દેશભરમાં સ્માર્ટ સિટીઓની ગણનામાં સુરત સૌથી અગ્રસ્થાન ઉપર છે। સુરત ખૂબ જ ટૂંકા સમયમાં નેશનલ ગેમ્સ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રોજેક્ટ થકી દેશભરમાં સુરત શહેરે નામના મેળવી છે। મહેસાણા જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કડી ખાતે કરવામાં આવી હતી। કડીના કરણ નગર રોડ પર આવેલા સેવા સદનની બાજુમાં નગરપાલિકાના રમતગમતના મેદાન ખાતે 74મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આન બાન શાંતિ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને ધ્વજને સલામી આપવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે કમાડી બાગ બાદ સૌથી મોટા ગણાતા ગોત્રી ગાર્ડનમાં દેશના 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના મેયર અને સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય કેવું રોકડિયાએ જણાવ્યું હતું કે શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી અટલ બ્રિજ બનતા વાહન ચાલકોને આ અંતર કાપતા 25 મિનિટ લાગતી હતી, તે અંતર હવે 5 મિનિટમાં કપાઈ જાય છે। આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા આજવામાં સફારી પાર્ક શહેરમાં પ્રવેશતા દરેક રસ્તાઓ વોલ ટુ વોલ કાર્પેટિંગ કરવામાં આવશે। વિશ્વામિત્રી નદી માટેનો સર્વે પૂરો કરી પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી વિશ્વામિત્રીના વિષયમાં આગળ વધીશું। ન્યાય મંદિરમાં હેરિટેજ મ્યુઝિયમ બનશે। શહેરમાં 30 મીટરનો રિંગ રોડ બનશે। પઠાણે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પહેલા દિવસે હિન્દી વર્ઝને 55 કરોડનું બમ્પર ઓપનિંગ કર્યું છે। દુનિયાભરમાં ફિલ્મે 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે। આ સાથે પઠાણ શાહરૂખ ખાનની ફિલ્મી કરિયરની સૌથી મોટી ઓપનિંગ મેળવનારની ફિલ્મ બની છે। આ પહેલાં 2014માં આવેલી હેપ્પી ન્યૂ ઇયરે 42 કરોડ 62 લાખનું કલેક્શન પહેલા દિવસે કર્યું હતું। તમિળ અને તેલુગુ વર્ઝને 2 કરોડની કમાણી કરી છે। આમ પઠાણે પહેલા દિવસે 57 કરોડનો બિઝનેસ કર્યો છે। રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમયે આયોજિત પરેડમાં અકસ્માતનો બનાવ બન્યો હતો। મહિલા પોલીસ દ્વારા બાઇક પર વિવિધ કરતબ બતાવવામાં આવ્યા હતા, ત્યારે સ્ટંટ દરમિયાન દુર્ઘટના બની હતી। એક મહિલા પોલીસ કર્મચારી સ્ટંટ દરમિયાન મોટરસાયકલ પરથી પટકાયા હતા। સ્ટંટ દરમિયાન બાઇક સ્લીપ થયું હતું, જેથી મહિલા કર્મચારી નીચે પટકાયા હતા। તેમને સામાન્ય ઈજા પહોંચી હતી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સનું જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સીધી આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો આપનાર ગીર સોમનાથના જાંબુરના વતની હીરાબાઈ લોબીને પદ્મ એવોર્ડ્સનું સન્માન મળ્યું છે। હીરાબાઈએ સીધી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે, જેથી તેમને સરકારે પદ્મશ્રીનું સન્માન આપ્યું છે। હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીધી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે। ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી સીધી મહિલાઓને આત્મનિર્ભર બને તે અંગે પણ ભગીરથ કાર્ય કર્યું છે। હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ છે। વર્ષ 2006માં હીરાબાઈ જાનકી દેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે। કેન્દ્ર સરકારે છોટાઉદેપુર જિલ્લાના વિશ્વવિખ્યાત પિઠોરા પેન્ટર પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ મળવાની જાહેરાત કરતા જિલ્લાના આદિવાસીઓમાં ખુશી જોવા મળી છે।
છોટાઉદેપુર જિલ્લાના કમાટ ખાતે રહેતા અને વર્ષોથી આદિવાસીના દેવ બાવાદેવ પિઠોરાના લખારા પરેશ રાઠવાને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના આ સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે, જેને લઈ જિલ્લાવાસીઓ અને ખાસ કરી આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે। ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજ નજરથી બચવા માટે બુટલેગરો કાયમી અવનવા કિમિયા અપનાવતા હોય છે। જો કે પોલીસ પણ બુટલેગરોના નવા કિમિયાઓનો પર્દાફાશ કરવા કાયમી કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે। ત્યારે જ્યાં કાલે હજુ ગીર ગધડાના બેડિયા ગામથી દારૂ ઝડપાયો જ હતો, ત્યાં વધુ એક વખત સંપ્રદેશ દીવના વણાકબારમાંથી વિદેશી દારૂ ભરી મચ્છી ભરેલા કેરેટની અંદર છુપાવીને વેરાવળના બુટલેગરને આપવા આવી રહેલો દારૂ ઝડપાયો। ત્યારે રસ્તામાં પ્રાચી નજીક બોલેરો કાર સાથે ધામળેજના બુટલેગરને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો। બોલેરોમાં મચ્છીના કેરેટમાં મચ્છીના જથ્થાની નીચે છુપાવેલ 25,000 કિંમતની 36 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના લિંબાયત પર્વત ગામ વિસ્તારમાં પતિના ત્રાસના કારણે પત્નીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે। આપઘાતના પહેલા પત્નીએ પોતાના દાબા હાથ પર હિન્દીમાં પતિ મુજબ પરેશાન કરતા એ લખાણ લખી આપઘાત કરી લીધો હતો। મહિલાએ આપઘાત કરતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે। ત્યારે આ અંગે મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મૂળ ઝારખંડના વતની સીતાબેનના લગ્ન તેના વતન નજીક આવેલા દોરડા ગામ ખાતે રહેતા પ્રવીણ છોટીનાથ ગોસ્વામી સાથે કર્યા હતા। બંનેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ વર્ષ 2014માં થયા હતા। લગ્ન બાદ દંપતી સુરત રહેવા આવી ગયું હતું। સુરતના પાંડેસરા સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા એટીએમમાં બે ઇસમો ઘૂસી એટીએમના નીચેનો સેફ્ટી ડોર ખોલી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તસ્કરોએ ચોરી કરવામાં સફળ થયા ન હતા। બીજી તરફ આ બનાવની જાણ પાંડેસરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે જઈ બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા। ચોરીના પ્રયાસથી આ સમગ્ર ઘટનામાં ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। અત્યારે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે। જોવાનું ભૂલશો નહીં જી6 ન્યૂઝ।